ભાજપના નેતા બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો છે. સી આર પાટીલને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગણાવ્યા છે. બ્રિજેશ મેરજાના મોઢેથી હજુ પણ કોંગ્રેસનું નામ નથી છૂટ્યું, કારણ કે તેઓ રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા, પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હોવા છતાં પણ સી આર પાટીલ કે જે નવા ભાજપના પ્રદેશ પ્રમુખ છે તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કહીને તેમણે ભાંગરો વાટ્યો. મોરબી ભાજપના કાર્યક્રમમાં બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો. સી આર પાટીલને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગણાવ્યા. કોંગ્રેસમાંથી આવેલ બ્રિજેશ મેરજાના મોઢેથી કોંગ્રેસનું નામ નથી છૂટતું. વર્ષોની જૂની આદત હોવાના કારણે તેમણે સી આર પાટીલને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કહ્યા, જ્યારે કે સી આર પાટીલ હાલમાં જ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની. ત્યારે વધુ અપડેટ સાથે નિલેશ પટેલ જોડાઈ ગયા છે. નિલેશ, ભાજપમાં જોડાઈ તો ગયા પરંતુ કોંગ્રેસનું નામ છૂટતું નથી, બ્રિજેશ મેરજાએ કયા કાર્યક્રમમાં ભાંગરો વાટ્યો? પ્રીતિ, ચોક્કસથી જણાવી દઉં કે જે મોરબીમાં આજે કોંગ્રેસના વધુ 60થી વધુ આગ્રે કોંગ્રેસના આગેવાનો જે છે આજે ભાજપમાં જોડાવાના હતા, અને જે આઈ કે પટેલ તેમજ મંત્રી સૌરભ પટેલની આઈ કે જાડેજા તેમજ મંત્રી સૌરભ પટેલની હાજરીમાં જે આ કાર્યક્રમ છે યોજાયો હતો, અને આ કાર્યક્રમ બાદ જ્યારે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે બ્રિજેશ મેરજાએ જેને કહી શકાય કે ભાજપના પ્રદેશ પ્રમુખને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ગણાવ્યા હતા. આજે કોંગ્રેસ જે રીતે બ્રિજેશ મેરજા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે અને ત્યારબાદ ભાજપના કાર્યક્રમોમાં જે એમને બોલવાનું જ્યારે પણ આવે છે ત્યારે તેઓના મોઢેથી હજી પણ કોંગ્રેસનું નામ છૂટતું ના હોય એવું લાગી રહ્યું છે, અને એટલા જ કારણે આજે પ્રદેશ પ્રમુખ જે ભાજપના છે તેમની આગેવાનીમાં ચૂંટણી જીતવાની વાત હતી, પરંતુ અહીં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સી આર ફળદુ તરીકે એમણે વાત કરી હતી. એટલે કહી શકાય કે બ્રિજેશ મેરજાના મનમાં હજી પણ ક્યાંક ને ક્યાંક એક પ્રકારની હલચલ ચાલી રહી છે, અને પોતે કેવી રીતે ભાજપમાં જોડાયા પછી પણ સંપૂર્ણપણે ભાજપમય થવાના પ્રયત્નોમાં છે, પરંતુ હજી પણ થઈ શક્યા નથી એવું ચોક્કસથી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. બિલકુલ આભાર નિલેશ તમામ વિગતો માટે. તો મોરબીનો એક કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપના નેતા બ્રિજેશ મેરજા કે જે હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તેમણે શું કહ્યું, સી આર પાટીલનું પદ શું ગણાવ્યું, શું કહ્યું, આવો ફરી એક વખત સાંભળી લઈએ. અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની